નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે કઈ વખતે કોમ્પ્યુટરના ફાયદા જોયા હતા, આજે આપણે આ લેક્ચરમાં કોમ્પ્યુટરનો ઇતિહાસ જોઈશું. બરાબર છે, હિસ્ટ્રી ઓફ કોમ્પ્યુટર કોને કહેવાય, કે કોમ્પ્યુટરની રચના માટે ઉપયોગમાં લેવાયેલી ટેકનોલોજીના આધારે કોમ્પ્યુટરને અલગ અલગ પેઢીમાં પણ વિભાજિત કરાયા છે. આપણે કોમ્પ્યુટરની પેઢીઓ શીખવાની અને એ પેઢીમાં ઉપયોગમાં લેવામાં આવેલા ટેકનોલોજી એટલે કે કયા કયા દ્વારા શેની શેની કાર્ય થતું તેના વિશે આપણે સમજવાનું છે. અને હું તમને ચિત્રો પણ બતાવીશ, ઘણા બધા વિડીયો પણ બતાવીશ. બરાબર, તો એના માટે આપણે સૌ પ્રથમ છે એબક્સ, ABACUS, એબક્સ. એબેક્સ પણ કહે છે, એબક્સ પણ કહેવાય. કે હજારો વર્ષ પહેલા માણસે જટિલ ગણતરીઓ કરવાની જરૂર પડતી નહોતી. પ્રાચીન જમાનામાં માણસ ગણતરીઓ કરવા માટે આંગળીઓ, અંગૂઠા, કાંકરાઓ એનો ઉપયોગ કરતો. બરાબર, આપણે અત્યારે ગણેલી બે, કોઈ બેન પૂછે બે વત્તા બે કેટલા થાય, આપણે કરીએ બે 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 બે, તો બે વત્તા બે ચાર. હું કેમ મોટી આંગળી કરી તો આપણે હાથમાં આ રીતે વેઢા ગણીએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ બાર તેર, આ રીતે ચૌદ પંદર, આ રીતે આપણે ગણતરી કરતા. ઘણી વાર વધારે ગણતરી હોય તો કાંકરાઓનો ઉપયોગ કરતા. પરંતુ માણસે જ્યારે એકબીજા સાથે લેવડ દેવડ ચાલુ કરી ત્યારે સરવાળા, બાદબાકી અને ગુણાકાર જેવા ગણિતના કામોની જરૂર પડી. કેમ કે માણ આપણે ચોકસાઈ પૂર્વકનું પરિણામ મેળવતું, એટલે લખ્યું છે કે ઝડપથી અને ચોકસાઈથી આવી ગણતરીઓ કરવા માટે આશરે 5000 વર્ષ પહેલા ચીનમાં એબેક્સ એટલે કે ગણતરીમાં કરવા માટે લાકડાની ગોળી નામે એક સાધન શોધાયું. તમે આ જોઈ છે, જો આ લાકડાની ગોળી છે, એની અંદર નાના 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 મણકા મૂકેલા છે. તો એબેક્સ લાકડાની ફ્રેમ જેવું, ફ્રેમમાં જડાયેલ તારના રોલનું બનેલું હોય છે. આ લાકડાની ફ્રેમ છે, આમાં આ બધા જુદા જુદા તારો છે, એ તારમાં અલગ અલગ રંગો જો છે, અલગ અલગ રંગો, કાળો, સફેદ, અહીંયા લીલો, આ ટાઈપના રંગો છે, એકબીજામાં પરવેલા છે. તાર ઉપર કે નીચે મણકા ખસેડીને સાદી ગણતરી ઝડપથી કરી શકાતી. અને જો અત્યારે આ બે છે, અહીંયા પાંચ છે, અહીંયા પાંચ છે, આ ઉપર કરો નીચે કરવાના, તો ઉપર કરો એટલે ઓછા, નીચે કરો એટલે વધારે, એવી રીતની ગણતરીઓ કરવાની. થોડા સમયમાં જગતના ઘણા બધા દિવસોમાં એ વખતે જ્યારે શોધ થઈ ત્યારે આનો ઉપયોગ થતો. આપણે હવે એનો એબેક્સ કઈ રીતે કાર્ય કરે છે ને, આપણે એનો વિડીયો જોઈએ. એબેક્સ છે એને આપણે લખ્યું છે 1 + 2 + 2 - 1 કઈ રીતે ગણાય એબેક્સમાં, તો આપણે એ જોઈએ. -1 2 3
माइनस वन प्लस टू प्लस टू कहीं ना लिखे हुए तो अपने भैया को समझ में माइनस टू तो माइनस तो आपने जवाब क्या हुए वन है टू वन टू तो लेकिन एवेक्स थी आ रीते तब गणतरी कर सको बराबर है तार ऊपर नीचे खसेड़ो वत्ता करो ओछा करो तो एवेक्स की गणतरी आ रीते सरवाला ओछा कार करने थी हमें त्यार पछी एक बीजू शोधायु अने कहवाय के नेपियर मोन्स अने स्लाइड नेपियर मोन्स शोधक है नेपियर बराबर अने एने जे बनायू छे ए बॉन्स अने एना स्लाइड पर था केवा जेने ईस्वी सन 1614 मां जॉन नेपियर नामना स्कॉटिश गणितशास्त्रीए गुणाकार करवा माटे एक साधन शोध्यु स्कॉटिश ए देशनुं नाम छे स्कॉटिश ए देशनुं मां नाम छे यूरोपमां आवेलुं छे तो स्कॉटिश नामना आ गणितशास्त्रीए ईस्वी सन 1914 में जे साधन विकसाव्युं एने नेपियर्स मोन्स तरीके ओळखवामां आव्युं नेपियर्स मोन्स ए हाड़कामांथी कापीने बनावेला पट्टीओनो समूह छे तमे मणका जोया हशे आमां तमे पेलुं महाभारत जो एना मणका थी आम नाख्या छे बराबर ने अथवा तमे साप सीढ़ी रमता होय एनी कूकरीओ होय छे ए कूकरीओ आम नाखो એટલે કેટલા પડે એ તમે એટલી ગણતરી ગણતરી કરો તો ચાર પડ્યા તો ચાર સ્ટેપ આપણે આગળ જઈએ છીએ હવે ઘણીવાર બે કુકરીઓને ભેગા કરી દો ભાઈ આમાં ચાર પડે આમાં બે પડે એટલે છ સ્ટેપ આગળ એટલે છ પગથિયા આગળ વધવું આવું તમે જેવી રીતે કરવું હોય એવી રીતે ગુણાકાર એટલે ઓટોમેટિક સરવાળો અહીંયા શું થયો સરવાળો ચાર અને બેનો પછી કોઈ એમ કે આમાં ઓછા હતા તો બે ભેગા કરીને નાખો તો એમાં એકમાં ચાર પડ્યા એકમાં ત્રણ પડ્યા તો ચાર ઓછા એક સોરી ચાર ઓછા ત્રણ થયા તો એક એટલે કે બે પટ્ટીઓને પાસે પાસે મૂકવાથી ગુણાકાર પણ મેળવી શકતા તે રીતે તેના પર જીરોથી નવ અંકોનું અંકન પણ થયેલું હતું આપણે જોઈએ બરાબર છે તમારે કેવી રીતે નક્કી કરવાનું Number on the very right is the one digit of the result. Yes. The next two numbers are together inside of a parallelogram. Added together, they form a 10th digit. The sum of the next two numbers, also in a parallelogram, forms the 100th digit, and the last number is the 1000th digit. Reading from left to right, the result of 485 times 3 equals 1400. નેપિયર બોન્સ તે આ પદ્ધતિથી બરાબર છે એ કહેવાય કે આ પદ્ધતિનો ઉપયોગ કરી અને ગણતરીના તમને ગણતરી એક ટાઈપની ગણી આપો નેપિયર બોન્સની પ્રેરણા લઈ વિલિયમ ઓટરિજ ઓટરીડ નામના અંગ્રેજ ગણિતશાસ્ત્રીએ 1620માં સ્લાઇડ રૂલની શોધ કરી સ્લાઇડ રૂલ એ બે પટ્ટીઓનું બનેલું હોય છે બરાબર છે એનો પણ વિડીયો જોઈએ આપણે સ્લાઇડ આનું ચિત્ર છે બરાબર ને આનું ચિત્ર છે કે સ્લાઇડ રૂલ આ રીતે કાર્ય કરે તમે જોઈ શકશો એના કે પટ્ટીઓ એને આગા પાછી કરી અને એનું ગણિતના મોટા મોટા તમે કાર્ય ગણતરીના કરી શકો બરાબર ને સમજે સમજ આપું છું કે અંગ્રેજીમાં છે મોટા ભાગે એટલે સ્લાઇડ રૂલ આ રીતે કાર્ય કરવું બરાબર છે સ્લાઇડ રૂલ દ્વારા તમે જો આ પટ્ટી છે આ રીતે એ ફૂટપટ્ટી આવે એ ટાઈપની હોય બરાબર અને સ્લાઇડ રૂલ કહેતા અને તમે આમ ખસેડી ખસેડી ખસેડીને તમે એના જે પણ ગાણિતિક મૂલ્યો જોઈએ છે ગાણિતિક મૂલ્યો એટલે કે ગુણાકાર ભાગાકાર એ બધું આમાં
કરી શકે. તો સ્લાઇડ રૂલ આ રીતે, નેપિયર મોર્સી સ્લાઇડ પદ્ધતિ આ રીતે, એબેક્સ આ રીતે, આ બધાનો ઉપયોગ કરી અને ગણતરીઓ પહેલાં થતી. એટલે સ્લાઇડ રૂલ બે પટ્ટીઓનું બનેલું હોય, એક પટ્ટી બીજાને સરકાવી શકાય એ રીતે તે ગોઠવાયેલી હોય છે, પટ્ટી પર અંકો લખેલા હોય છે, તેની મદદથી પટ્ટીઓને સરકાવી ગુણાકાર ભાગાકાર તેમજ જટિલ ગણતરીઓ પણ સહેલાઈથી આના દ્વારા કરવામાં આવે છે. પરંતુ ઇલેક્ટ્રોનિક કેલ્ક્યુલેટરની શોધ થઈ ત્યારે ત્યાં સુધી આશરે 300 વર્ષ સુધી ગણિતશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકોએ સ્લાઇડ રૂલનો ઉપયોગ કરતા હતા. પછી 1642માં સરવાળાને બાદબાકી કરવા માટે ફ્રેન્ચ વૈજ્ઞાનિક બ્લેઝ પાસ્કલે ગણતરી કરવા માટેનું એક યંત્ર શોધ્યું, તેને પાસ્કેલાઇન કહે છે. પાસ્કેલાઇન વિવિધ હાર્મન ધરી ઉપર ગોઠાવેલા ચક્રો હોય, એ ચક્રો ઉપર પરસ્પર દાતાની સહાયથી તમે ફરતા રહે અને તમારી ગણતરીઓ કરતા રહે. આપણે જોઈએ પાસ્કેલાઇન. તમારે ક્યાં સુધી જોઈએ છે અહીંયા તમારે નક્કી કરી નાખવાનું, તમારે આટલા અંક જોઈએ છે એ અંકને અહીંયા સુધી મૂકી દો. તો આ તમે પાસ્કેલાઇન અથવા પાંચ જે મશીન હતું એ આ રીતે તમે ગણતરી કરી શકતા. વત્તાકાર ગુણાકાર આમાં તમારે અહીં વત્તા મૂકો ઓછાકાર મૂકો બરાબર છે એ તમે પાસ્કેલાઇન દ્વારા આનો ઉપયોગ કરી શકતા. એવી જ રીતે મેં કીધું ને ચક્રો હતા, એમાં ચક્રો એકબીજાની સહાયથી તમે એને તમે જોયું એ એકબીજાની સહાયથી એ મૂકી શકતા. ઘણી વાર તમે આવા પાસ્કેલાઇનના યંત્રો સાથે ઘણી બધી વસ્તુઓ આમ જોતા તો હશો જ કે ચક્કર ફરતું હોય, બરાબર છે. તો ચક્કર તમે એકબીજા એકબીજા સાથે તમે રિક્ષામાં બેસો, બસમાં પેલા જો વાહન ચલાવતા હોય ત્યારે મીટરનું કાઉન્ટ થાય છે, કેટલા કિલોમીટર ફર્યું એ. આ એક વન ટાઈપ ઓફ એક રિંગ છે, એકબી 6 રિંગો હોય બરાબર છે, એકમ, દશક, 100, 1000, 10000 બરાબર છે. એટલે 99,999 સુધીનું એ કેલ્ક્યુલેટ આ રીતે કરે, કિલોમીટરની ગણતરી કરે, બરાબર છે. તો આ બધા અત્યારે થોડા ઘણો ઉપયોગમાં લેવાતા એ પાસ્કેલાઇનના એ બધા સાધનો છે. ત્યાર પછી એક બીજા જર્મન વિજ્ઞાન ગણિતશાસ્ત્રીએ 1674માં ગોટફ્રીડ લીબનીઝ નામના વૈજ્ઞાનિકે એક નવું યંત્ર બનાવ્યું, તેમાં ગુણાકાર તથા ભાગાકાર પણ થઈ શકતા, એટલે મલ્ટીપ્લાયર વિકલ તરીકે ઓળખવામાં આવતું. આપણે જોઈએ એમનું મલ્ટીપ્લાયર વિકલ. એની શોધ કરી હતી એ એનાલિટિક એન્જિન,
એ ગણતરીઓ માટેનું યંત્ર હતું, પરંતુ આજના કોમ્પ્યુટરનો જેવું જ એના મગજમાં વિચાર આવ્યો હતો ચાર્લ્સ પેબિને, કે જેમાં ઇનપુટ હોય, કંટ્રોલ યુનિટ હોય, મેમરી હોય અને આઉટપુટ હોય. આપણે એનાલિટિક એન્જિન પણ જોઈએ કે એનાલિટિક એન્જિન એ વિશાળ પ્રમાણમાં હતું, પણ એ આ રીતે મોટું હતું. એમાં સ્ટોર અહીંયા થતું, સ્ટ્રીમ એન્જિન અહીંયા હતું. ચાર્લ્સ બેબેજ એના શોધક કહેવાય, કે જે આપણે એનાલિટિક એનું આ એન્જિન હતું. ચાર્લ્સ બેબેજ છે, આ એમનો ફોટો છે. I know. At that time, printed mathematical tables, for example, for them. પણ એમનું વિચારધારા એવી હતી આજના કોમ્પ્યુટર જેવી, કે એના લીધે એમને પણ એક વિરુદ્ધ પણ આપણે કોમ્પ્યુટરની દુનિયામાં એમને એક વિરુદ્ધ પણ અમે એવું ઘણા બધાએ ભેગા થઈને આપેલું છે, કે જેને કોમ્પ્યુટરનો પિતા પણ કહે છે. કોમ્પ્યુટરના પિતા તરીકે પણ એમને ઓળખવામાં આવે છે. આ મશીન છે, આ એનાલિટિક એન્જિન છે. ચાર્લ્સ બેબેજ કોમ્પ્યુટર હિસ્ટ્રી મ્યુઝિયમનું મ્યુઝિયમ છે કેલિફોર્નિયામાં, બરાબર. આ એમનું મ્યુઝિયમમાં જે એમનું બનાવેલું પહેલું જે યંત્ર છે એ અહીંયા મૂકેલું છે, જોઈએ આપણે. આ રીતે એ યંત્ર કામ કરતો અને ગણતરીઓ કરતો, આપણે આઉટપુટ તરીકે એ ગણતરીઓ આપતું. આ પહેલું એવું કહેવાય કે કોમ્પ્યુટરમાં પહેલું જે શોધવામાં આવ્યું, બરાબર છે, એ ચાર્લ્સ બેબેજ દ્વારા બનાવેલું એનાલિટિકલ એન્જિન હતું. આખી લીટી વાંચી લો એટલે તમને તરત ખબર પડી જશે, અદ્યતન કોમ્પ્યુટરની જેમ એનાલિટિક એન્જિનમાં પણ ઇનપુટ ડિવાઇસીસ, ગણતરી માટે યુનિટ, કંટ્રોલ યુનિટ, મેમરી બેંક અને આઉટપુટ ડિવાઇસીસ હતા. કમ ભાગ્યે બેબેજ આ યંત્રની રચના પૂર્ણ કરી શક્યા નહીં, આમ છતાં એ પૂર્ણ નહોતા કરી શક્યા, આમ છતાં પણ એમના જે વિચાર હતા અને એમને બનાવેલું મશીન હતું, એના કારણે જ એમને કોમ્પ્યુટરના પિતા કહેવામાં આવે છે. પછી છે એમાં તો શેનો ઉપયોગ થતો, તો પંચકાર્ડ. 1890માં હર્મન એલરિથ નામના અમેરિકન આંકડાશાસ્ત્રીય વીજળીથી ચાલતા એક યંત્રની રચના કરી. યંત્રમાં ડેટા તથા અંકો દાખલ કરવા માટે પંચકાર્ડ, ચોક્કસ અંતરે કાણા પાડેલા કડક કાગળનો ઉપયોગ થતો. ત્યારબાદ પણ ઘણા વર્ષો સુધી કોમ્પ્યુટરમાં પંચકાર્ડનો ઉપયોગ થતો. આ બધા પંચકાર્ડ છે, જો એનો ઉપયોગ કરવો હોય એના પંચમારે. તમે જોયું હશે કે બસમાં મેં સમજાવ્યું હમણાં કે પેલા પંચમારે છે કાગળ ઉપર અને તમે ટિકિટ આપે છે, તો એ વન ટાઈપ ઓફ પંચકાર્ડ છે. પણ ઘણા ઇલેક્ટ્રિકથી ચાલતા પણ પંચકાર્ડો હતા, કે જ્યારે પણ એ પંચકાર્ડનો ઉપયોગ ઘણા બધા હોય છે, એટલે આ રીતે આવતા પંચ
અમારે ટપકા કરવાના અને આ પંચ કાગળ કડક કાગળો છે, આ કડક કાગળમાં ટપકા પાડીને તમે પંચ કરી શકતા. એને કોમ્પ્યુટર સાથે પણ જોડવામાં આવતા અને એ વાંચતો. તો પંચકાળના ઉપયોગથી હવે જો આ રીતે બતાવે છે તમને કેવી રીતે એનો ઉપયોગ થતો, આવી રીતના ટાઈપ રાઇટરો પણ આવતા અને આ પંચ હતા, બરાબર છે. અત્યારે તમે ઓએમઆરસી ઘણી વખત પરીક્ષા આપો છો, એનો ઉપયોગ પણ આ પંચકાળ દ્વારા થતા. હવે આપણે આગળ આજે આપણે આટલું રાખીએ છીએ, આવતી વખતે દરેક પેઢી, પહેલી પેઢી, બીજી પેઢી, ત્રીજી પેઢીમાં આ મશીનોનો કયા કઈ પેઢીમાં ઉપયોગ થતો હતો એ વિશે ભણીશું. આજે આટલું. ઘરમાં રહો, સુરક્ષિત રહો, કોઈ પણ જગ્યાએ કામ વગર ફરો નહીં. નમસ્કાર.